હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનની અંદર આપણે વિભાગ બીના અહીંયા બી પ્રશ્નો જોઈશું આપણે સરળતાથી હવે વિડીયોની જે સિરીઝ શરૂ કરી છે દરેક વિષયની આપણે વિડીયોની સિરીઝ જે છે શરૂ કરી છે આગળના વિડીયોમાં આપણે ગણિત વિષયની વાત કરી હતી તમે ઓછી મહેનતથી વધારે માર્ક્સ જે છે ગણિતમાં કઈ રીતે લાવો છો તો એ વિડીયો જોઈ લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે આજે આપણે વિજ્ઞાનમાં વિભાગ બીના અહીંયા બી પ્રશ્નો આપીશું શરૂ કરશું તો અમે વિભાગ બીની અંદર તમને તેર પ્રશ્નો પૂછવામાં આવશે બોર્ડરી પરીક્ષાની વાત કરું છું એસી ગુનું જે પેપર આવે છે તેર પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી તમારે લખવાના છે કોઈ પણ નવ બરાબર એટલે આજે હું જે તમને અહીંયા બી પ્રશ્નો આપું છું એમાંથી તમારે તેરે તેર પ્રશ્નો સો ટકા આવી જશે એટલે તમને તે નવ ગુણ્યા બે વિભાગ વિમા એક પ્રશ્નના બે માર્ક્સ એટલે નવ ગુણ્યા બે બરાબર અઢાર માર્ક્સ તમને ટોટલ મળી જશે એટલે આજના વિડીયોમાં જેટલા પ્રશ્નો બતાવવામાં આવે છે એટલા તમે એક દિવસની અંદર અથવા તો બે દિવસની અંદર તૈયાર કરો છો તો તમારા અઢાર માર્ક્સ કન્ફર્મ પાક્કા થઈ જશે એટલે ખાસ વિડીયો સુધી જોતા રહેજો ચેનલ પણ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો ખૂબ જ ઉપયોગી વિડીયો છે સૌ પ્રથમ આપણે પહેલું ચેપ્ટર છે એના સાત પ્રશ્નો કરવાના છે જેમાંથી એક તો આવવાનો જ છે આ સાત પ્રશ્નો પહેલાં ખાસ તૈયાર કરી દેજો યુનિટ વનની વાત છે પહેલો પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવ્યા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે એવા પ્રશ્નો તમને પૂછ્યા પછી બીજો પ્રશ્ન છે સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું રાસાયણિક સમીકરણ શા માટે સમતોલિત કરવા જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે કદાચ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે એટલે રંગ કરવા માટે બરાબર એ એક્સનું નામ આપો તેનું સૂત્ર લખો કદાચ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો બે માર્ક્સનો પ્રશ્ન પૂછે ઓછામાં ઓછા ત્રણથી ચાર મુદ્દા લખવા પડે એનાથી વધારે નહીં લખવાના બરાબર ચોથો પ્રશ્ન છે એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગનું સંયોજનનું નામ આપો આ બધા તમારા સ્વાધ્યાયના અહીંયા બી પ્રશ્નો છે એટલે તમારી જોડે સ્વાધ્યાયનું સોલ્યુશન હશે એટલે તમને આરામથી મળી જશે લોખંડની વસ્તુઓ પર આપણે સામાન્ય રંગ લગાવીએ છીએ તો આપણે જાણીએ છીએ કે કાટ લાગે સારાની પ્રક્રિયા થાય એ બધું લખી દેવાનું છઠ્ઠો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે અને સાતમો છેલ્લો આ બી પ્રશ્ન છે અક્ષેપણ પ્રક્રિયા એનું ઉદાહરણ આપો બરાબર તો આ પહેલાં યુનિટના સાત પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો હવે યુનિટ નંબર થ્રી જેમાં બે માર્ક્સના પ્રશ્નો પૂછાય છે આપણે એ પ્રમાણે બ્લુ પ્રમાણે તમને આ બી પ્રશ્નો અહીં સેટ કર્યા છે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો અધાતુના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો તૈયાર કરી દેજો પછી ધાતુનું ઉદાહરણ આપો આપવાને પ્રવાહી હોય એ ધાતુનું નામ લખવાનું પછી છરી વડે કાપી શકાય ઉષ્માની ઉત્તમ વાહક હોય ઉષ્માની મંદ વાહક હોય એના નામ લખવાના પછી ખનીજ કાચી જ હતું ઘેરની વ્યાખ્યા આપવાની છે વ્યાખ્યા આપવાની ભૂંજન કેલ્સિનેશન બરાબર પછી આ એક પ્રશ્ન છે ખાસ સમજનો આ પૂછાય છે વૈજ્ઞાનિક કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી માટે વપરાય છે પરંતુ જે સ્ટીલ છે એ વપરાતું નથી એનું કારણ શું છે પ્લેટિનમ સોનું અને ચાંદનું ચાંદી જે છે એ આભૂષણ ઘરેણાં બનાવવા શા માટે વપરાય છે એનું કારણ આપવાનું છે ઉભય ગુણિ ઓક્સાઇડ એ એની વ્યાખ્યા વ્યાખ્યાપાની અને એના બે ઉદાહરણ ઓકે એ ઇઝી છે સારણવાળો વાળો પ્રશ્ન તો તમને આવડશે લોકલનું સારાના બે ઉપાયો ઓકે આ દસ પ્રશ્નો તૈયાર કરી દેજો હવે નેક્સ્ટ જે યુનિટ છે એની આપણે ચર્ચા કરીએ તો નેક્સ્ટ યુનિટમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એક કન્ટ્રીનું યુનિટ છે બરાબર હજી નેક્સ્ટ નથી હજી બીજા ત્રણ પ્રશ્નો આપેલો તમને આ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે ઇલેક્ટ્રોન રચનાવાળા એ વિડીયો સ્ટોપ કરીને ખાસ સ્ટીક કરી દેજો તમારી પાઠ્યપુસ્તકમાં ત્યારબાદ પાંચમું જે પ્રકરણ છે એમાં ડોબરેનનના વર્ગીકરણની મર્યાદા લખવાનો પ્રશ્ન પૂછાય પછી ન્યૂલેન્ડનો અષ્ટંગનો સિદ્ધાંતની મર્યાદાઓ જણાવવાનો બે માર્ક્સમાં એ પ્રશ્ન પૂછાય છે ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે બરાબર એ પ્રશ્ન પર અહીંયા બી છે ચોથો પ્રશ્ન છે મેંદરી તત્વોનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા હતા આ પ્રશ્ન ખાસ છઠ્ઠો આધુનિક આવડકોષણમાં પ્રથમ દસ તત્વોમાં કઈ કઈ ધાતુ છે એ જણાવવાનું છે બરાબર તો આ પ્રશ્નો ખાસ ત્યાં કરી દેજો ત્યારબાદ નેક્સ્ટ યુનિટની અંદર આપણે પહેલો પ્રશ્ન આવીએ કે જે સજીવોમાં ભિન્નતા જાતિ માટે લાભદાયક છે વ્યક્તિગત રીતે આવશ્યક નથી એનું કેમ તો એ કારણ સમજાવવાનું પછી પુષ્પ પુષ્પ જે હોય એનો આયામ સેદ એની આકૃતિ ખાલી દોરવાની નામ નિર્દેશનવાળી છોકરી અને છોકરાઓમાં યુવન સમયે જે પરિવર્તનો જોવા મળે છે યુવાન અવસ્થામાં તો આ પ્રશ્નો ખાસ દેજો આ બોર્ડની પરીક્ષામાં વારંવાર આવતો હોય છે બરાબર આ સો ટકા ખાસ તૈયાર કરજો તાબા કેલી વનસ્પતિનો ઉછેર કરવા માટે વનસ્પતિ પ્રજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે બરાબર પછી ડીએનએ પ્રાકૃતિક જનનમાં શું મહત્ત્વ છે એનું એ ખાસ તમને દેજો અને ડીએનએનું નામ યાદ રાખજો ડીએનએ આરએનએનું પૂરું નામ એક એક માર્સમાં પૂછાય છે ડીઓક્સી ઇબો ન્યુક્લિક એસિડ અને રિબો ન્યુક્લિક એસિડ દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે બરાબર આ પ્રશ્ન પણ આઈએમપી છે ચાલો નેક્સ્ટ યુનિટ શું ભૌગોલિક પૃથ્વીકરણ સ્વપરાગિત જાતિઓ અને અલિંગી પ્રજનન આ બે પ્રશ્નો ખાસ ત્યાં કરી દેજો ત્યારબાદ એક પતંગિયાની પાક અને ચામડીની પાકની સમજાત અંગ કહી શકાય કેમ અથવા કેમ નહીં એ જણાવવાનું છે અશ્મિ વિશેની માહિતી આ પ્રશ્ન ખાસ ત્યાં કરી દેજો અશ્મિ શું છે તે જૈવ ઉદ્ધવ વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે તો અશ્મિવાળો આ પ્રશ્ન અને તફાવતવાળા બે પ્રશ્નો આ બે પ્રશ્નોમાંથી એક હોવાની શક્યતા છે ખાસ ત્યાં કરજો કાર્ય સદસ્યાંકો અને રચના સદસ્યંકોનો તફાવત મોસ્ટ આઈએમપી ઓકે ત્યારબાદ વિદ્યુતવાળું જે ચેપ્ટર છે એની અંદર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને પૂછાય એનું સૂત્ર પેલું વીઝી વળું આઈઆરવાળું અને એનો એસઆઈ એકમ તમે જાણો છો આઈ એટલે વિદ્યુત પ્રવાહ થાય અને એનો એસઆઈ એકમ થાય એમ્પિયર ઓકે વિદ્યુત સ્થિતિમાંના તફાવતની વ્યાખ્યા અને એનું સૂત્ર એના એસઆઈ એકમ બે પ્રશ્નો આ આમાં જુઓ પહેલો બીજો આઈએમપી ત્રીજો પ્રશ્ન પણ આઈએમ છે ઓમનો નિયમ તે ચકાશી મારે વિદ્યુત પરિપર પછી વાહકના અવરોધો કઈ કઈ બાબત પર આધાર રાખે છે પહેલાં ત્રણ પ્રશ્નો ખાસ કરજો અને આ પાંચમું શા માટે સૌષ્ઠ તથા વિદ્યુત ઇસ્ત્રી જે હોય એના કોઈ શું ધારુની મિશ્ર ધારુની બનાવવામાં આવે છે એનું કારણ શું છે એ તમારે લખવાનું છે અને આ બે પ્રશ્નો શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા ઓકે આ પાંચ પ્રશ્નો ખાસ તૈયાર કરજો ત્યારબાદ ચુંબકીય અસ્તરવાળો પ્રશ્ન જે છે એની અંદર કયા કરવાના છે કહું તો ચુંબકીય ક્ષેત્ર રેખાથી લાગશે નિકા આ મોસ્ટ આઈએમપી આ બધા લખેલા આઈએમપી છે પણ એની અંદર પણ હું તમને મોસ્ટ આઈએમપી ચીક કરાવું છું પછી ઇલેક્ટ્રોમેગ્નેટ બરાબર ફ્લેમિંગના ડાબાના નિયમનું વિધાન જમણાનો નિયમ આ બંને પણ આઈએમપી છે જમણા ડાબાશનું વિદ્યુત મોટરમાં સ્પ્લિટિંગની ભૂમિકા પૂછાય છે મોસ્ટ આઈએમપી આ તો સો ટકા વારંવાર પૂછાતો પ્રશ્ન છે તફાવત આપો એસી પ્રવાહ ને ડીસી પ્રવાહ ઓકે એક આ અને ચુંબકે ક્ષેત્ર રેખા એ છે આ બે પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા પૂછાયેલા ખાસ ધ્યાન રાખજો વિદ્યુત સ્વાર્થ સરખી ક્યારે થાય છે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી ઓકે પણ મેં જે બે કીધા એ ખાસ ધ્યાન રાખજો એસીડીસી પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર રેખા ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ઓઝોન સ્તરની અગત્યતા મોસ્ટ ટાઈમ બી ઓજનવાળો પ્રશ્ન તૈયાર કરી દેજો યાદ રાખજો ઓજોનમાં ઓક્સિજનના કેટલા અણુ હોય તો ત્રણ હોય એ પ્રશ્ન પણ એક માર્ક્સમાં પૂછાય છે ત્યારબાદ બીજો અહીંયા બી પ્રશ્ન છે પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાના ઉદાહરણ આપો તેમના વિવિધ પોષક સ્તરો પછી આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિના નામ આ પ્રશ્ન પૂછાય છે ઓકે ત્યારબાદ મોસ્ટ આ બી પ્રશ્ન છે જય વિઘટન અને જય અવિઘટણીય કચરો આ પ્રશ્ન તો ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું આ લખો એક ઓજોડ બીજો જય વિઘટન અને અજય છે મારી મારા હું મોસ્ટ શ્રે બી આપું છું બરાબર આ તો આ બધા જે પ્રશ્નો છે એ તો તમારે દસે દસ કરવાના છે પણ હું જે કહું છું જો તમારી જોડે સમય ના હોય તો આટલા પ્રશ્નો ખાસ કરજો સ્કીપ ના કરજો હું એમ કહેવા માગું છું એક ઓઝોળવાળો જય વિઘટન અને જય અવિઘટનીય અને ત્રીજું આયુર્યો નિસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા અને આ ઓજોવાળો તો એ જ પ્રશ્ન છે ઓજોવાળો પ્રશ્ન કરી દેવાનો ઓકે હવે આરવાળો પ્રશ્ન ખાસ કરી દેજો આ વારંવાર પૂછાય છે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર કયા છે એમાંથી તમને પાંચે પાંચ આર તૈયાર કરી દેજો એમાંથી તમને એમ પણ કહે કે ગમે તે એક વિષય લખો અથવા તો સ્પેસિફિક લખીને બી આવે કે રીડ્યુ સમજાવો રીયુ સમજાવો રિસાયકલ સમજાવો પણ તમે પાંચમાંથી એક જ તૈયાર કરશો તો કોઈ પરીક્ષામાં રી તમે કર્યું હોય રીડ્યુજ અને રિસાયકલ પૂછાઈ ગયું તો તમે શું કરશો એટલે પાંચે પાંચ તૈયાર કરી દેવાના આરવાળો પ્રશ્ન તો હોય જ છે સો ટકા એટલે આરવાળો પ્રશ્ન તો કરી દેજો બરાબર પાંચ આરના નામ યાદ રાખવાના એના વિશે બે બે મુદ્દા યાદ રાખવાના બરાબર નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન માટે શા માટે જરૂર છે આ પ્રશ્ન પણ આઈ એમ્પી છે પછી જંગલની અગત્યતા પણ મોસ્ટ આઈ એમપી વન આચ્છાદન ઘટાવાથી કઈ કઈ સમસ્યા એ પણ મોસ્ટ આ એમપી છે ચીપકો આંદોલન વારંવાર પૂછાતું હોય છે ખાસ ત્યાં કરજો પછી જંગલ સંરક્ષણમાં બિષ્ણ સમુદાયનો ફાળો શું છે કોલસા પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો અને આ પ્રશ્ન ખાસ બંધ બાંધવાના ફાયદા ગેરફાયદા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સેક્શન બી જે છે વિભાગ બી એના અઢાર માર્ક્સ માટે તમને જે પ્રશ્નો આપ્યા એમાં પણ મેં મોસ્ટ એમ્પી આપ્યા એ પ્રશ્નો ખાસ કહીએ કરજો તમારા અઢાર માર્ક્સ સો ટકા મળી જાય છે અને જે બધા લખ્યા છે એ પ્રશ્નો કહીએ કરું છું અઢાર અઢારે અઢાર તમને સો ટકા કારણ કે તમારા જોડે અહીં ઓપ્શન છે તમને તેર પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી તમારે કોઈ પણ નવું લખવાના છે એટલે આપણે જે બી આપ્યા છે એમાંથી આવી જશે ઓકે તો ખાસ તૈયાર કરી દેજો કોઈ પણ ગભરાવાની ચિંતા નથી આપણે આરામથી ગણેશ વિજ્ઞાનમાં તને જે ડર છે એ સો ટકા તમે પાછો છો આ રીતે દરેક વિડીયોના ઉપયોગી માહિતી અમને દરેક વિષયની આપેલી છે તો ખાસ જોઈ લેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સાંજે